નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ નાઇન સાથે હું સુહિનલ. પીએમ નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે, ત્યારે વડાપ્રધાને આજે મોસ્કોમાં ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે હું મારી સાથે ભારતની માટીની સુગંધ લઈને આવ્યો છું. હું તમારા માટે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ અને તેમની શુભેચ્છાઓ લઈને આવ્યો છું. ત્રીજી વખત પીએમ બન્યા બાદ મારો પહેલો સંવાદ મોસ્કોમાં થઈ રહ્યો છે. આજે મને શપથ લીધાનો 1 મહિનો થઈ ગયો છે. મેં વચન આપ્યું હતું કે હું ત્રીજી ટર્મમાં 3 ગણી ઝડપે કામ કરીશ. આજે વિશ્વ ભારતના વિકાસથી આશ્ચર્યચકિત છે. અમારી પાસે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ સિસ્ટમ છે. મોદીએ સાથે જ ઉમેરો કરતા જણાવ્યું કે હું પણ તમારી સાથે એક સારા સમાચાર શેર કરવા માંગુ છું. કઝાનમાં કોન્સ્યુલેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આનાથી લોકો માટે રશિયામાં મુસાફરી અને વેપાર કરવાનું સરળ બનશે. 9 જૂન કો મેને તીસરી બાર ભારત કે પીએમ પદ કી શપથ લી થી ઓર ઉસી દિન મેને એક પ્રણ કિયા થા. મેને પ્રણ કિયા થા કે અપને તીસરે ટર્મ મે મેં 3 ગુણી તાકત સે કામ કરૂંગા. આજ કા ભારત જો લક્ષ્ય ઠાન લેતા હૈ વો પૂરા કરકે હી રહેતા હૈ. આજ ભારત વો દેશ હૈ જો ચંદ્રયાન કો ચંદ્રમા પર વહાં પહોંચાતા હૈ જહાં દુનિયા કા કોઈ દેશ નહીં પહોંચ સકા. આજ ભારત વો દેશ હૈ જો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કા સબસે રિલાયબલ મોડેલ દુનિયા કો દે રહા હૈ. કઝાન ઓર યુકાતેરિનબુર્ગ મેં 2 નયે કોન્સ્યુલેટ ખોલને કા નિર્ણય લિયા ગયા. ઇસે આના જાના ઓર વ્યાપાર કારોબાર ઓર આસાન હોગા. પીએમ નરેન્દ્ર મોદી 2 દિવસીય રશિયાના પ્રવાસે છે, જ્યાં રશિયાના રાષ્ટ્રપતિએ વ્લાદિમીર પુતિને પીએમ મોદીનું સન્માન કર્યું હતું. તો પુતિને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોટલ એનાયત કર્યું અને આ સન્માન બદલ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યું કે આ સન્માન માત્ર મારું નથી, આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે, સદીઓ જૂના ઊંડા સંબંધનું સન્માન છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી બીજી વખત રાયબરેલી પહોંચ્યા છે. મંગળવારે સવારે 10 વાગે રાહુલ લખનૌ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. બચરાવનમાં ચુરવા હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ મતદાનના દિવસે પણ આ મંદિરે પૂજા અર્ચના કરી હતી. તો લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ રાહુલ ગાંધીની તેમના સંસદીય વિસ્તારની આ બીજી મુલાકાત છે. રાહુલના આગમનને લઈને કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વર્લ્ડ કપ જીત્યા પછી બીસીસીઆઈ કરી છે મોટી જાહેરાત. સમાચાર સામે આવી રહ્યા છે, વર્લ્ડ કપ પછી બીસીસીઆઈ કરી મોટી જાહેરાત. તો બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
ગૌતમ ગંભીરને હવે ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનાવ્યા છે. તો રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો છે. નવા કોચ તરીકે ગૌતમ ગંભીરનું ખુશીથી જયેશાએ સ્વાગત કર્યું છે. તો ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે એક આદર્શ વ્યક્તિ હોવાનું જયેશાએ જણાવ્યું છે. બીસીસીઆઈના સેક્રેટરી જયેશાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ હવે પૂરો થયો છે. ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનાવ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, નવા કોચ તરીકે ગૌતમ ગંભીરનું જયેશાએ ખુશીથી સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તો વર્લ્ડ કપ પછી બીસીસીઆઈએ મોટી જાહેરાત કરી છે. બીસીસીઆઈના સેક્રેટરી જયેશાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં ગયેલા લોકોમાંથી ઘણાને મોત મળ્યું હતું. તો બાબાના પગની રજ લેવા માટે પડાપડી થઈ અને જેમાં 121થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. હાથરસ નાસભાગ મામલે SIT એ ગત શુક્રવારે જ તપાસ રિપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યો હતો. તેમાં 100 લોકોના નિવેદન નોંધ્યા છે. હવે આ રિપોર્ટના આધાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ રિપોર્ટના આધાર પર SDM અને CO સામે કાર્યવાહી થઈ છે, જેમાં SDM અને CO સહિત 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ ADG આગ્રા અને અલીગઢ કમિશનરની આગેવાનીમાં આ મામલે તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેસની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. તો સમિતિ દ્વારા હજુ પણ તપાસ ચાલુ જ રાખવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં 5 જવાનો શહીદ થયા. ઉત્તરાખંડના 5 પુત્રો શહીદ થવાથી સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ 5 બહાદુર જવાનો શહીદ થવા પર શોક વ્યક્ત કર્યો છે. શહીદ પુત્રોના પરિવારોમાં આક્રંદ છવાયો છે. CMએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું, જમ્મુ કાશ્મીરના કઠુઆમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં ઉત્તરાખંડના 5 બહાદુર જવાનો શહીદ થયા છે. રાજ્યના તમામ લોકો માટે આ અત્યંત દુઃખની ક્ષણ છે. આપણા યોદ્ધાઓએ ઉત્તરાખંડની સમૃદ્ધ લશ્કરી પરંપરાને અનુસરીને ભારત માતાના ચરણોમાં સર્વસ્વ બલિદાન આપ્યું છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના દૂરના મચ્છેડી વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકીને સેનાના વાહનો પર ગોળીબાર કર્યો હતો. આ પછી સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી આતંકીઓને ઘેરી લીધા અને બંને તરફથી ગોળીબાર શરૂ કર્યો હતો. તે જ સમયે જૈશ એ મોહમ્મદના ફ્રન્ટ સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલામાં JCO સહિત સેનાના 5 જવાન શહીદ થયા હતા અને અન્ય 5 ઘાયલ થયા હતા. તો સેના પર હુમલા બાદ આતંકીઓ ભાગી ગયા છે. આ માટે સેનાએ પેરા કમાન્ડોને હેલિકોપ્ટર દ્વારા કઠુઆમાં ઉતાર્યા છે. ફરાર આતંકીઓની શોધખોળ ચાલુ છે. આ દરમિયાન ઘાયલ સૈનિકોને હેલિકોપ્ટર દ્વારા પઠાણકોટની સૈન્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. તો સ્થાનિક લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહે કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ જવાનો માટે ટ્વીટ કર્યું, જેમાં તેમણે જણાવ્યું કે બડનોટા કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના 5 બહાદુર જવાનોના મૃત્યુ પર હું ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. રાષ્ટ્ર આ મુશ્કેલ સમયમાં તેમની સાથે અડગ રીતે ઊભું છે. આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલી રહી છે અને અમારા સૈનિકો પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપવા માટે પ્રતિબદ્ધ છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. તો કઠુઆમાં થયેલા હુમલામાં જવાનો શહીદ થયા અને જેમાં રાજનાથસિંહ રક્ષામંત્રીએ ટ્વીટ કર્યું છે, રાષ્ટ્ર મુશ્કેલ સમયમાં પણ તેમની સાથે અડગ રીતે ઊભું છે.
શહીદ જવાનો માટે તેમણે ટ્વીટ કર્યું છે. આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલી રહી છે. તો હુમલામાં સેનાના 5 જવાનોના મૃત્યુ પર હું દુઃખી છું. ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવા માટે રાજનાથસિંહે પ્રાર્થના કરી છે. સાથે જ શોકગ્રસ્ત પરિવારો માટે પણ તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે. તો કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં 5 જવાનો શહીદ થયા છે. રક્ષામંત્રીએ શહીદ જવાનો માટે ટ્વીટ કર્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં કેપ્ટન અંશુમનને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં તેમની પત્ની સ્મૃતિ અને માતાએ ભાગ લીધો હતો. આ દરમિયાન ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે સ્મૃતિને જોઈને અભદ્ર કોમેન્ટ કરી છે. આ કોમેન્ટ્સમાં અનેક સારી કોમેન્ટ્સ હતી, તો કેટલીક અભદ્ર અને અપમાનજનક કોમેન્ટ્સ પણ હતી, જેથી રાષ્ટ્રીય મહિલા આયોગે કેપ્ટન અંશુમન સિંહની પત્ની વિરુદ્ધ ઓનલાઈન અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીને ગંભીરતાથી લીધી છે. મહિલા આયોગે સોમવારે દિલ્હી પોલીસને કહ્યું કે તેઓ આરોપી વિરુદ્ધ માત્ર કેસ દાખલ કરવા ઉપરાંત કડક કાર્યવાહી પણ કરે. આરોપી દિલ્હીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. એક તરફ ઉત્તર ભારતમાં વરસાદે તબાહી મચાવી છે, તો એક તરફ આસામમાં પણ ભયાનક પૂર આવ્યું છે. ભારે વરસાદને પગલે મુંબઈ શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ બની છે, તો હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ ભૂસ્ખલનને કારણે સ્થિતિ ખરાબ છે, જ્યારે દેશભરની કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે, તેમજ કેટલીક જગ્યાએ શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે દિલ્હી દેશના 21 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 7 રાજ્યોમાં વરસાદ પડશે, જેમાં મહારાષ્ટ્ર, આસામ, ગોવા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, કર્ણાટક પણ સામેલ છે. તો ઉપરાંત દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, કેરળ, ગુજરાત, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, તેલંગાણામાં પણ ભારે વરસાદની શક્યતા છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે આજે પણ શાળાઓ બંધ રહી છે, કારણ કે IMD રેડ એલર્ટ જાહેર કર્યું હતું. NMC અને શિક્ષણ વિભાગના આદેશ મુજબ તમામ સરકારી અને ખાનગી શાળાઓ આજે બંધ રહી હતી, તો પ્રાદેશિક હવામાન કેન્દ્ર દ્વારા આજે આપેલ વરસાદની ચેતવણીના પગલે કલેક્ટર ડોક્ટર સુહાસ દિવેશે જાહેરાત કરી છે કે ધોરણ 12 સુધીની તમામ શાળાઓ આજે બંધ રહેશે. તો પ્રાથમિક માહિતી જે મળી રહી છે, જેમાં મુંબઈમાં રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અને આ ઉપરાંત IMD 12 જુલાઈ સુધી પણ મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના 9 રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. માર્ગ, ટ્રેન અને હવાઈ સેવા ખોરવાઈ ગઈ છે. તો બિહારમાં વીજળી પડવાથી 12 લોકોએ જીવ ગુમાવ્યા છે અને આસામમાં 28 જિલ્લાઓમાં 23 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પૂર, વરસાદ અને વીજળી પડવાના કારણે અત્યાર સુધીમાં 84 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે અરુણાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓનો માર્ગ સંપર્ક પણ તૂટી ગયો છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, આસામ, અરુણાચલ પ્રદેશ, બિહાર તથા ગોવામાં પણ મુશળધાર વરસાદ થયો છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો ઉત્તરાખંડના ચંપાવત અને ઉધમસિંહ નગર જિલ્લામાં સતત વરસાદને કારણે અનેક ગામોમાં પાણી પણ ભરાઈ ગયા છે. અહીં ભૂસ્ખલનને કારણે 325 રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઉત્તરાખંડમાં વરસાદે કહેર મચાવ્યો છે. ઉત્તરાખંડમાં અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી જ પાણી ભરાયા છે. ક્યાંક પૂરથી તબાહી મચી છે, તો બીજી તરફ ભારે વરસાદને કારણે જોશીમઠ પાસે બદ્રીનાથ હાઈવે ઉપર પહાડીની મોટી શિલા પણ પડી હતી, જેના કારણે હાઈવે બંધ કરવો પડ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હવામાન વિભાગે મહારાષ્ટ્ર ઉપરાંત 5 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જાય છે. આ વર્ષે પણ ગુજરાતના
300 થી વધારે પ્રવાસીઓ બદ્રીનાથ હાઈવે ઉપર ફસાયા છે. અરવલ્લીના 20 જેટલા શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા દરમિયાન ભૂસ્ખલન સર્જાતા ફસાયા હતા. ભૂસ્ખલન સર્જાયો હોવાની જાણ સ્થાનિક તંત્રને થતા જ તંત્ર દ્વારા ભારે જહેમત બાદ હાઈવે સાફ કરીને વાહન વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. ભૂસ્ખલનના 36 કલાક બાદ વાહન વ્યવહાર શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સાંકડા રોડ પર ખાઈ અને ભૂસ્ખલનના જોખમ વચ્ચે શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ આગળ વધ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા મહાકાય પથ્થરો તોડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં કિડની રેકેટ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટના મામલે અપોલો હોસ્પિટલની સિનિયર મહિલા ડોક્ટર સહિત 7 લોકોની ધરપકડ કરાઈ છે. આ રેકેટમાં સામેલ લોકો બાંગ્લાદેશથી ડોનર લાવતા હતા અને રિસીવર પણ બાંગ્લાદેશના જ હતા. તો આરોપી વર્ષ 2019થી રેકેટ ચલાવી રહ્યો હતો અને 2021થી 2023ની વચ્ચે તેમણે લગભગ 15 ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા. તો આરોપી મહિલા ડોક્ટરની ઓળખ 50 વર્ષીય ડોક્ટર વિજયા કુમારી તરીકે થઈ, જે સસ્પેન્ડ છે. ગેંગમાં સામેલ લોકો બાંગ્લાદેશના જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમની કિડની વેચવા માટે મનાવતા હતા. તેમને 4-5 લાખ રૂપિયા આપીને કિડની લેવામાં આવતી હતી, જે 25-30 લાખ રૂપિયામાં વેચી દેવામાં આવતી હતી. બિહારમાં પુલ તૂટવાનો સિલસિલો યથાવત છે. બિહારમાં પુલ તૂટવો જાણે એક પરંપરા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ અરરિયામાં પુલ ધરાશી થયા બાદ હવે મોતિહારી તથા મધુબનીમાં પણ પુલ તૂટવાના બનાવો સામે આવ્યા છે. જાણે કે રેતીની દિવાલથી બનેલા હોય તે રીતે પુલ તૂટી રહ્યા છે અને જેનું મોટું કારણ ભ્રષ્ટાચાર અને બેદરકારી છે. તો કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવાની નિયત અને ગુણવત્તાને બદલે ખર્ચને આધારિત પુલના નિર્માણની નીતિની એક પછી એક પુલ ધરાશય થઈ રહ્યા છે. તો મધુબની અને મોતિહારીના 3 નિર્માણાધીન પુલ સુપરવિઝનનો અભાવ, ખરાબ ગુણવત્તા અને ખર્ચ આધારિત નિર્માણની ખોટી નીતિને કારણે ધરાશય થયા છે, જેથી એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટની સાંઠગાંઠનું સાબિત થયેલું દ્રષ્ટાંત છે. પશ્ચિમ બંગાળમાં મહિલાને મારવાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરમાં તાજેતરમાં જ એક પરિણીત મહિલાને બેરહેમીથી માર મારવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો બાબતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે TMC ધારાસભ્ય મદન મિત્રાના નજીકના સાથી જયંતસિંહ કાંગારુ કોર્ટમાં એક મહિલાને માર મારી રહ્યા છે. જોકે ભાજપે આ વિડીયો મામલે મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જોકે TMC પ્રવક્તા રીજુ દત્તાએ પણ સમગ્ર મામલે જે વિડીયો સામે આવ્યો છે, યુવતીને બેરહેમીથી મારવાનો આ વિડીયો છે, તો મહિલાને બેરહેમીથી મારવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મુદ્દે ભાજપે પણ મમતા સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તો યુવતી સાથે બેરહેમીથી માર મારવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહિલાને બેરહેમીથી માર મારવાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ભાજપે મમતા સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. બેંગલુરુના MG રોડ ઉપર ચાલતી બસમાં આગ ભીષણ રીતે ભભૂકી ઉઠી હતી. બસમાં આગ લાગી ત્યારે તેમાં 30 મુસાફરો સવાર હતા. જોકે ડ્રાઈવરે સમયસર બસ રોકી તમામ પેસેન્જરને બહાર કાઢ્યા હતા, જેનાથી દરેકનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. રાહદારીઓએ બસમાં લાગેલી આગનો વિડીયો બનાવ્યો હતો. આગ એટલી ભયંકર લાગી હતી કે તેમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળ્યા હતા. નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નેપાળમાં કોશી બેરેજના 56 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ તરફ હવે બિહારમાં કોશી નદીમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી છે.
અને તેના કારણે જ ઘણા ગામડાઓ પણ પ્રભાવિત થયા છે. જિલ્લાઓમાં પૂરનો ભય જોવા મળ્યો છે તો કોસી બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે જ 3,94,000 ક્યુસેક પાણી પણ છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ કોશી નદીનું જળસ્તરમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘણા ગામોમાં પૂરના પાણી પણ ફરી વળ્યા છે, જેના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. બિહાર માટે મુશ્કેલી એ છે કે આ વખતે જુલાઈ મહિનામાં જ કોશી નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે. જુલાઈ મહિનામાં કોશી બેરેજમાંથી અંદાજે 4,00,000 ક્યુસેક પાણી પણ છોડવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જે અંતર્ગત ગીર સોમનાથ, સુરત, સાબરકાંઠા, મોરબી, અમરેલી, ગાંધીનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અસહ્ય ગરમીને ઉકળાટ બાદ વરસાદ વરસતાની સાથે જ લોકોને રાહત મળી રહી છે અને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. તો વરસાદ વરસતા જ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. જામનગરની એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રાર્થના પછી જય શ્રી રામ બોલવાની મનાઈ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માર મારવાના પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને માર મારવાના આરોપને પગલે હિન્દુ સેના જામનગર દ્વારા ડીઓ ઓફિસમાં આવેદનપત્ર અપાયું હતું અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે અંગેની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ હતી. અને ઇંગ્લિશના ટીચર રાખી મેમે મને માર્યો હતો જય શ્રી રામ બોલ્યો અને માધેવ બોલ્યો. અને જુનિયર પ્રિન્સિપલે એમ કીધું હતું કે તમે આવું બોલશો તો હું તમને એલસી આપી દઈશ. અને વાલી આવ્યા તમારા તો વાલીને એમ કીધું કે આને એલસી આપવામાં આવી જશે, તમે આને લઈને અહીંથી નીકળી જાઓ. અને બીજા સર ટીચરને એમ કીધું છે કે આની ભેગા વાત ના કરતા કે કાંઈ આને બોલતા ના, એવું કહેવામાં આવ્યું છે ને. અને સરખી રીતે બોલાવો. તેઓની રજૂઆત એવી છે કે એક ભવન સ્કૂલ છે, એમાં બાળકો જય શ્રી રામ મહાદેવ જેવા હિન્દુ દેવી દેવતાઓના નામ લે તો એમના પ્રિન્સિપાલ છે એમને, એમના શિક્ષકોને વ્યક્તિગત વાંધો છે એવી રજૂઆત લઈને એ લોકો આવ્યા હતા. એમનું આવેદનપત્ર અત્યારે અમને મળેલું છે. આવેદનપત્રનો અભ્યાસ કરી અને જે બાળકોની કે જે વાલીઓની રજૂઆત છે અને હિન્દુ સેનાની જે રજૂઆત છે એ બાબતે અમારા અધિકારીઓ સ્થળ ઉપર જઈને તપાસ કરશે. અમદાવાદ શહેરમાં મત્સ્યજન્ય અને પાણીજન્ય રોગચાળો દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના આંકડા સામે આવ્યા છે, જેમાં ચોમાસા દરમિયાન પ્રદૂષિત પાણી અને મચ્છર ઉપદ્રવના લીધે રોગચાળામાં વધારો જોવા મળ્યો છે. તો શહેરના છેલ્લા 7 દિવસમાં જ સાદા મલેરિયાના કેસ 6 નોંધાયા છે. ડેન્ગ્યુના 18 કેસ પણ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના 291, કમળાના 71 તેમજ ટાઇફોઇડના 158 અને કોલેરાના 6 કેસ નોંધાયા હતા. ચાલુ માસ દરમિયાન આ પ્રમાણે 16,000થી પણ વધારે બ્લડ સેમ્પલ તેમજ 550 જેટલા સીરમ સેમ્પલ ચાલુ માસ દરમિયાન કલેક્ટ કરવામાં આવેલા છે. કેસની દ્રષ્ટિએ મચ્છરજન્ય કેસીસ ચાલુ માસ દરમિયાન મલેરિયાના 6 કેસીસ અને ડેન્ગ્યુના 18 કેસીસ રિપોર્ટ થયેલા છે. આ સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 250 કેસીસ, જોન્ડિસના 71 કેસીસ, ટાઇફોઇડના 139 કેસીસ રિપોર્ટ થયેલા છે. સાથે સાથે આ પ્રકારના જે કેસો રિપોર્ટ થયા છે તેમાં પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.